ચોપડવામાં બુટલેગરો બેફામ બન્યા છે. ચોપડવા પુલ પાસે બુટલેગરે ગાડી ચડાવીને પોલીસની હત્યાનો પ્રયાસ કર્યો. બુટલેગર યુવરાજસિંહ જાડેજા એલસીબીની ટીમ પર થાર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો છે. યુવરાજ સાથે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ હાજર હતી. પોલીસને સ્વબચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આરોપી યુવરાજ અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. આરોપી યુવરાજસિંહ જાડેજા ચિરાઈ ગામનો વતની હોવાની પણ માહિતી સામે આવી રહી છે. સંવાદદાતા ભરતસિંહ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે. સમગ્ર મામલે વિગતો પ્રાપ્ત કરીશું. ભરત, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, એક તરફ કચ્છના ભચાઉમાં બુટલેગરોનો આતંક વધી રહ્યો છે, બુટલેગરો બેફામ બન્યા છે, પરંતુ આ વખતે તો એક પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના સામે આવી રહી છે. તોરણ, ખૂબ મહત્વપૂર્ણ વાત છે. એક તરફ જયારે બુટલેગરો બેફામ તો બન્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કચ્છમાં પોલીસનો ખોફ પણ ઓસરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છ પોલીસ એટલે કે મહત્વની શાખા કહેવાતી એલસીબી પર લિસ્ટેડ બુટલેગર દ્વારા જે રીતે ગાડી ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી છે. નોંધ્યું છે કે ફરાર જે નાસ્તો ફરતો આરોપી હતો યુવરાજસિંહ જાડેજા, જે લિસ્ટેડ બુટલેગર છે, ભચાઉ સહિત જે પોલીસ સ્ટેશનોમાં 16 જેટલા પ્રોબેશનના ગુના તેની સામે નોંધાયેલા છે, એને પકડવા માટે જયારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન તેણે આ પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે જે બુટલેગર છે લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા, તેની ગાડીમાંથી પૂર્વ કચ્છમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી પણ તેની સાથે ઝડપાઈ ચૂકી છે. એટલે કે ફરાર જે આરોપી હતો જેને પોલીસ શોધી રહી હતી તેની સાથે જ પોલીસ કર્મચારી મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાય છે. કેમ કે જે આરોપીને પકડવા પોલીસ વોચ ગોઠવી રહી હતી તે જ આરોપી સાથે પોલીસ કર્મચારી ફરી રહી હતી તેની સંડોવણી સામે આવી છે. હાલ તો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જે બુટલેગર છે યુવરાજ જાડેજા અને પોલીસ કર્મચારી નીતા ચૌધરી વિરુદ્ધ જે પ્રોબેશન અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર અહીં સવાલો અનેક ઉઠી રહ્યા છે. કેમ કે લિસ્ટેડ બુટલેગરો સાથે જે રીતે પોલીસનો ગરબો, આ ઘટના પરથી ચોક્કસપણે સાબિત થઈ રહ્યું છે કે કચ્છમાં દારૂ ઠલવામાં ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા રહી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો સામે આવી રહ્યા છે. જોવું એ રહ્યું કે રેન્જ વડા જે ચિરાગ પોરડિયા છે તે આ બાબતને લઈને કેવા પ્રકારના નિર્ણયો લેવશે અથવા તો કયા પ્રકારની કામગીરી તેમના દ્વારા કરવામાં આવશે. જી ધન્યવાદ ભરત, તમામ જાણકારી માટે.